કેશોદના અજાબ ગામે આવેલા સંત શ્રી કેશવકલી મલ્હારી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજન ભક્તિ સાથે મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની પવિત્ર અને પાવનકારી ધરતી ઉપર અનેક સાધુ સંતો અને જતી સતીના બેસના હોવાની લોકમાન્યતા છે, ત્યારે ગરવા ગિરનારની છાયામાં વસેલા શેરગઢ અને અજાબ ગામની પવિત્ર ભૂમિ ઉપર બંને ગામોની સીમ વિસ્તારમાં વિક્રમ સંવત 1947માં સંત શ્રી કેશવકલી મલ્હારી બાપુએ આશ્રમ બાંધી અલખની ધૂણી ધખાવી પ્રભુ ભક્તિમાં લીન બની પોતાની કર્મભૂમિ બનાવી. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ પૂજ્ય બાપુના સેવકગણમાં બહોળી સંખ્યામાં વધારો થતો ગયો. પૂજ્ય બાપુએ આજીવન મનોવ્રત પારી પ્રભુ ભક્તિ કરી તેમના સેવકોને સત્યના માર્ગે લઈ જવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા. વિક્રમ સંવત 1982માં પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી તેમના સેવકો દ્વારા આશ્રમ ખાતે બાપુની પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે વિષ્ણુયાગ યજ્ઞ તેમજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં જૂનાગઢ, રાજકોટ સહિત આજુબાજુના વિસ્તારના પૂજ્ય બાપુના સેવકગણો ઉમટી પડ્યા હતા. 8-10 હજાર લોકોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ લઈ ભક્તિભાવ સાથે ધન્યતા અનુભવ્યાનો અહેસાસ માણ્યો હતો. રંગે ચંગે પૂજ્ય બાપુની 37મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. અને અહીંયા બહુ મોટા પાયે દર પુણ્યતિથિએ યજ્ઞ કરવામાં આવે છે. અને આ 37મી બાપુની પુણ્યતિથિ છે, કલીમલ બાપુની. અને અહીંયા સારી રીતે હવન અને બધાનો ગામના લોકોનો સાથ સહકાર બહુ સારી રીતે મળે છે આ લોકોને. અને આજુબાજુના 3-4 ગામડાઓ છે ત્યાંથી બધા લોકો અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે દર પુણ્યતિથિ. અને બહુ મોટે પાયે અહીંયા ભંડારો પણ ભરાય છે અને સારી રીતે સ્વયંસેવકોનો પણ સહકાર મળી રહે છે. અને બહુ સારી રીતે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને દર પુણ્યતિથિએ હવન પણ રાખવામાં આવે છે. ભાઈ પણ ટ્રસ્ટી છે અને દયાભાઈ પણ ટ્રસ્ટી છે તથા સેવક વર્ગ ની રૂબરૂમાં આજ અમારી સરસરથી પુણ્યતિથિ ઉજવવા માટે અમે આજે કાર્યક્રમ ગોઠવ્યો હતો. તેમાં આજુબાજુના 10-15 ગામની અંદરથી લોકોએ સ્વયંભૂ આવી અને પ્રસાદ લીધો હતો અને ભજન કીર્તનના કાર્યક્રમો રોકવામાં આવ્યા હતા. અને લોક સંસ્કૃતિના પણ કાર્યક્રમ લોકોને પ્રેરણા મળે અને ભક્તિભાવ આવે એ માટેના પણ બાપુનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ પાર કરવા માટે ટ્રસ્ટી મંડળના સેવકગણોએ છેલ્લા 1 મહિનાથી દિવસ રાત જોયા વગર આ કાર્યક્રમ પૂરો કરવા માટે જે જહેમત ઉતારી તે બદલ એનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને ન્યૂઝ ચેનલવાળાએ જે અમારો કલીમણી ઉપર આશ્રમનો હાઇલાઇટ કરી છે તેનો પણ વિશેષ અમે આભાર માનીએ.